અમદાવાદ બાદ રાજસ્થાન દેશનું બીજું હેરિટેજ સિટી જાહેર થયું છે. યુનેસ્કો દ્વારા ગુલાબીનગરી જયપુરને વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાસ્તુકલાની ભવ્ય વિરાસત અને જીવંત સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ પ્રાચીન શહેર અને ગુલાબીનગરી જયપુરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. અઝરબૈજાનની રાજધાની બાકુમાં મળેલી યુનેસ્કોની વિશ્વ ધરોહર કમિટીએ પોતાના 43મા અધિવેશન બાદ આ અંગેની જાહેરાત કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે દરજ્જો આપવા પર ખુશી પ્રગટ કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે જયપુર સંસ્કૃતિ અને શૌર્યની સાથે જોડાયેલું શહેર છે. મનોહર તેમજ ઉર્જાવાન જયપુરનું આતિથ્ય દુનિયાભરના લોકોને આકર્ષિત કરી રહ્યું છે. વર્ષ 2017માં અમદાવાદને ભારતનું સૌ પ્રથમ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જયપુર હવે દેશનું બીજું હેરિટેજ શહેર બન્યું છે. ઐતિહાસિક જયપુર શહેરની સ્થાપના 1770માં રાજા જયસિંહે કરી હતી. દિલ્હી સ્થિત યુનેસ્કો કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે, જયપુર શહેરની યોજના પ્રાચીન હિન્દુ, મુગલ તેમજ સમકાલીન પશ્ચિમી મહત્તાને દર્શાવે છે. જયપુર પોતાની સ્થાપત્ય કલાને કારણે પર્યટકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર હંમેશા રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.